યસ ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો, ફરી પાછું. આજ ખાસ કરીને મિત્રો, થોડો ટેકનિકલ પ્રોબ્લેમ છે, એના પરિણામે જે વિદ્યાર્થી મિત્રો લાઈવ જોઈ રહ્યા છે અત્યારે, એ લોકોને થોડી ક્ષમા કરજો મિત્રો. ખાસ કરીને કારણ કે આ ત્રીજી વખત આજનું સેશન શરૂ કરવું પડ્યું છે લાઈવ ની અંદર, આપ લોકોને થોડોક પ્રોબ્લેમ થયો હશે. પરંતુ મિત્રો, નેટની કનેક્ટિવિટીમાં કંઈક પ્રોબ્લેમ છે, ટેકનિકલ પ્રોબ્લેમ છે જે આપણા હાથમાં નથી. પરંતુ છતાંય આપણે એમાંથી પણ સારી રીતે કંઈક રસ્તો કાઢી અને સરસ મજાનો લેક્ચર્સની આપણે શરૂઆત કરશું મિત્રો. હું ટેન્શન ના, કારણ કે આજે ખાસ કરીને આપ સૌ લોકોને મિત્રો વૈશાખ ચતુર્થીની, ગણપતિ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો. અને આજના દિવસે ગણપતિ ગજાનંદ રિદ્ધિ સિદ્ધિ સહિત આપ લોકોના ઘરે પધારે એવી પણ ભગવાનને પ્રાર્થના છે મિત્રો. આજના દિવસે 27 એપ્રિલના કરંટ અફેર્સની ફટાફટ શરૂઆત કરીએ મિત્રો. અને આજનો આ કોટ્સ છે ને મિત્રો, એ ખરેખર તમને લાગુ પડે કે ન પડે, આ મને લાગુ પડે એવું મને લાગે છે અત્યારે, કે હમારે પાસ આયે તાસ કે પત્તો કો તો હમ નહીં બદલ સકતે, હમારે પાસ આયે તાસ કે પત્તો કો તો હમ નહીં બદલ સકતે, લેકિન મોજુદા પત્તો સે અચ્છે સે ખેલ કર બાજી જરૂર જીત સકતે હૈ મિત્રો. અત્યારે જે નેટની કનેક્ટિવિટી નથી આવતી એને આપણે તમે હું કઈ ફેર નથી પડી શકો, પરંતુ આ ઓછી કનેક્ટિવિટીની અંદર પણ સારું લેક્ચર લઈ અને આપણે આ પાસો પલટાવી તો શકીએ છીએ મિત્રો. એટલે કીધું કે તમને લાગુ પડે એના કરતા વધારે મને લાગુ પડે છે. પણ મિત્રો, ખાસ તમારા માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે લોકડાઉનની જે સિચ્યુએશન છે ને મિત્રો, કે COVID-19ની મહામારી છે, એને તમે ને હું બદલાવી નથી શકવાના. યસ મિત્રો, નથી તમે બદલાવી શકવાના, નથી હું બદલાવી શકવાનો. પરંતુ આ પરિસ્થિતિની અંદર મિત્રો, આ જ સિચ્યુએશનની અંદર સારામાં સારી પ્રિપરેશન કરી અને આપણું કરિયર ચેન્જ કરી શકીએ છીએ. યસ મિત્રો, ઘણા ખરા વિદ્યાર્થીઓ આ સિચ્યુએશનને એક પોતાની જેને કહેવાય ખરાબ વસ્તુ માને છે, અને ઘણા વિદ્યાર્થીઓ છે ને એને આ સિચ્યુએશનને મિત્રો એક ઓપોર્ચ્યુનિટી માનેલી છે. યસ મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો એક ઓપોર્ચ્યુનિટી માને છે કે સાહેબ એટલો તૈયારી કરવાનો એક્સ્ટ્રા સમય મળ્યો, એક્સ્ટ્રા સમય મળ્યો, એક્સ્ટ્રા વાંચવાનો સમય મળ્યો, અને અમારા જે જે વિષય નબળા હતા ને એ નબળા વિષયને તૈયાર કરવાનો સમય મળ્યો. અને ખાસ કરીને મિત્રો, કરંટ અફેર્સ જેવા મુદ્દા આપ બધા જાણો છો મિત્રો, દરેક કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ની અંદર અને ઇવન જીપીએસસી ની અંદર તો આપણે બધા જાણીએ છીએ, 1-2 માં પેપર નંબર 2 માં મિત્રો 50 ક્વેશ્ચન તો પ્રોપર કરંટના, અને એમાંય પેપર નંબર 2 ની અંદર ઇકોનોમી આવે, તમારું જિયોગ્રાફી આવે ને સાયન્સ આવે, અને ચોથું કરંટ અફેર્સ છે. આ ઇકોનોમી હોય કે જિયોગ્રાફી હોય કે સાયન્સ હોય, એ બધામાંથી ની 10-15 તો કરંટના. આમ જોવા જાવ ને મિત્રો, તો કરંટ અફેર્સ નો જે પોર્શન છે એ જીપીએસસી 1-2 પરીક્ષાની અંદર મિત્રો મોર ધેન 80 ક્વેશ્ચન્સ છે. આ 80+ નો પોર્શન છે, પણ આ તૈયાર કરવામાં ઘણા ખરા વિદ્યાર્થીઓ એક સાથે તૈયારી કરતા હોય છે, છેલ્લે 15 દિવસની અંદર 6 મહિનાનું કરંટ અફેર્સ કરી લેતા હોય. પણ મિત્રો, નથી સમજાતું. આપ સમજી શકો છો અને આપ જાણો જ છો કે કવર નથી થતું, તો આ કવર કરવાનો તો મિત્રો સમય મળ્યો છે. હું કહેવા માંગુ છું, આપ લોકોની જે કુહાડી છે, કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ની તૈયારી કરવાની આપની જે કુહાડી છે ને, એ કુહાડીની ધાર કાઢવાનો સમય છે મિત્રો. અને આ ધાર કાઢી અને એક્સેલન્ટ તૈયારી કરો, અને આવનારી પરીક્ષાની અંદર બતાવી દો કે સિચ્યુએશન આજે હતી ને ખરાબ નહોતી, પણ આ આપણા માટે શું હતી મિત્રો, એક ઓપોર્ચ્યુનિટી હતી. આવું બતાવી દો. અને આ વસ્તુ સાથે આજના આપણા કરંટ અફેર્સ ના સેશન ની શરૂઆત કરીએ મિત્રો. પેન પેપર લઈને બેસી જાજો, ખૂબ જ સરસ મજાના ટોપિક ની આજે ચર્ચા કરવી છે મિત્રો. અને એ ટોપિક એટલે મિત્રો, આજે મારે વાત કરવી છે ઓપરેશન ટ્વિસ્ટ ની. યસ મિત્રો, આ શબ્દ અત્યારે લાઇમલાઇટ માં છે, ઓપરેશન ટ્વિસ્ટ. હવે સીધો શબ્દ આવે ને ઓપરેશન ટ્વિસ્ટ, એટલે આપ લોકોના મગજની અંદર લાગે કે સાહેબ હમણાં જુદા જુદા પ્રકારના આર્મી દ્વારા ઓપરેશન થયા છે. આપ જાણો છો, ઓપરેશન નમસ્તે છે, ઓપરેશન સંજીવની છે. મિત્રો, આ એ ઓપરેશન ની વાત નથી. ખાસ યાદ રાખજો મિત્રો, ઓપરેશન ટ્વિસ્ટ જે છે એ વર્તમાનમાં, ને વર્તમાનમાં તો ક્યાં વાત કરું મિત્રો, આજના દિવસે 27 એપ્રિલ ના રોજ, અત્યારે તો મિત્રો મારી ઘડિયાળની અંદર 8:45 વાગ્યા છે, પણ જે વિદ્યાર્થીઓ સવારે 10 વાગ્યા પછી આ સેશન જોવે છે ને મિત્રો, એ વિદ્યાર્થીઓ માટે આજ સવારે 10-11 વાગ્યાની વચ્ચે
આરબીઆઈ દ્વારા એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ ઓપરેશન ટ્વિસ્ટ અમલમાં મૂકવામાં આવશે. સવારે 10 થી 11 નો સમય છે અને એ 10 થી 11 ના સમયમાં ઓપરેશન ટ્વિસ્ટ અમલમાં આવશે. સીધો પ્રશ્ન લાગે કે સેમ આ ઓપરેશન ટ્વિસ્ટ છે શું? ઇકોનોમીની એકદમ સરસ મજાની ટર્મ છે મિત્રો, અને બહુ સરસ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. જોડે જોડે લખતા જાજો, અને જો લખવામાં એમ લાગે કે સમજવામાં પ્રોબ્લેમ થાય છે તો મિત્રો છેલ્લે બોર્ડ ઉપર બધું એમનો રાખીશ, સ્ક્રીનશોટ લઈ લેજો, પરંતુ સમજવામાં ધ્યાન રાખજો, લખાઈને તો બહુ ચિંતા ના કરો. ઓપરેશન ટ્વિસ્ટ છે શું મિત્રો? ઓપરેશન ટ્વિસ્ટ છે ને એ શું છે? આપણે ભારતના સંદર્ભમાં જોઈએ. હા, એનું કારણ છે મિત્રો કે ઓપરેશન ટ્વિસ્ટની શરૂઆત છે ને મિત્રો એ 1961 ની અંદર, એમ કહેવાય છે કે 1961 ની અંદર યુએસ ફેડરલ રિઝર્વ બેંક, આપ બધા જાણો છો મિત્રો કે જેમ ભારત દેશની સેન્ટ્રલ બેંક છે એ આપણી આરબીઆઈ છે, એમ અમેરિકાની યુએસની જે સેન્ટ્રલ બેંક છે, મધ્યસ્થ બેંક, એ કઈ છે? યુએસ ફેડરલ રિઝર્વ છે. એ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા મિત્રો 1961 ની અંદર જોન કેનેડી, નામ સાંભળેલું હશે મિત્રો, જોન કેનેડીએ આ કન્સેપ્ટ આપેલો હતો, સેનો? ઓપરેશન ટ્વિસ્ટનો. યસ મિત્રો, અને એની પાછળ એ સરસ મજાની રહસ્યમય કથા છે કે સાહેબ આના નામ આવા કેમ રાખ્યા, આનું નામ ઓપરેશન ટ્વિસ્ટ શું કામ રાખ્યું મિત્રો? થોડીક એની વાત કરું ને પછી આ ઓપરેશન ટ્વિસ્ટ છે શું સમજાવું છું મિત્રો. પણ ઓપરેશન ટ્વિસ્ટ નામ એટલું રાખવામાં હતું, એનું કારણ છે કે એ વખતે મિત્રો 1961 ના વર્ષની અંદર ચબી ચક્કર, ગૂગલમાં સર્ચ કરજો મિત્રો, મળી જશે, ચબી ચક્કર નું એક સોંગ આવેલું હતું. યસ મિત્રો, ચબી ચક્કર નું એક સોંગ હતું, અને એ સોંગ ની અંદર મિત્રો જે વ્યક્તિ ડાન્સ કરે છે ને એ ડાન્સ કરતા વ્યક્તિની પગની મુવમેન્ટ એવી હતી, યસ મિત્રો, એની પગની મુવમેન્ટ એવી હતી, ટ્વિસ્ટિંગ થતું હતું પગનું, અને એના ઉપરથી એને નામ શું આપ્યું મિત્રો? ઓપરેશન ટ્વિસ્ટ. યસ મિત્રો, 1961 થી શરૂ થયેલી યુએસ ફેડરલ ની ઘટના, અને એ ઘટનાને ભારતે પણ અમલમાં મૂકેલો છે મિત્રો. આપ લોકોને યાદ હશે કદાચ ડિસેમ્બર 2019 માં, યસ મિત્રો, લાસ્ટ યર પણ ભારત સરકારે 10,000 કરોડ નું ઓપરેશન ટ્વિસ્ટ કરેલું હતું. વર્તમાનમાં એટલે કે આજની તારીખે સવારે 10 થી 11 માં વન્સ અગેન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 10,000 કરોડ નું ઓપરેશન ટ્વિસ્ટ કરવા જઈ રહી છે. હવે મુખ્ય મુદ્દા ઉપર આવી મિત્રો, કે તો આ ઓપરેશન ટ્વિસ્ટ છે શું અને શું કામ કરે છે મિત્રો? ઓપરેશન ટ્વિસ્ટ એટલે બીજું કઈ નથી મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. આખી પ્રોસેસ કોના દ્વારા કરવામાં આવશે મિત્રો? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયા આરબીઆઈ દ્વારા લાંબા ગાળાની જે સિક્યુરિટી છે, લાંબા ગાળાની જે જામીનગીરી છે મિત્રો, ગવર્નમેન્ટ સિક્યુરિટી, જેને લોંગ ટર્મ ની હોય ને આપણે બોન્ડ કહીએ છીએ. યસ મિત્રો, આપ બધા જાણો છો કે શોર્ટ ટર્મ સિક્યુરિટી હોય ગવર્નમેન્ટ ની, તો શોર્ટ ટર્મ સિક્યુરિટી એટલે આપણે બધા જાણીએ છીએ એને શું કહીએ છીએ? આપણે ટ્રેઝરી બિલ્સ કહીએ છીએ. હમણાં જ વાત થયેલી હતી કે ટ્રેઝરી બિલ સરકારે 8 એપ્રિલ, યાદ કરો મિત્રો, આપણે ન્યૂઝમાં વાત કરી લીધી, 8 એપ્રિલે સરકારે 25,000 કરોડ ના ટ્રેઝરી બિલ બહાર પાડ્યા હતા, અને એનો સમય મિત્રો 91 દિવસ, 182 અને 364 દિવસ નો હોય છે, આપણે જાણીએ છીએ. બરોબર છે. હવે આજે છે ને ટ્રેઝરી બિલ મિત્રો એ શોર્ટ ટર્મ સિક્યુરિટી છે, અને જ્યારે બોન્ડ છે ને એ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ ના હોય, એટલે એને લોંગ ટર્મ કહે છે. તો સરકાર, સોરી, આરબીઆઈ દ્વારા આજે સવારે 10 થી 11 ની વચ્ચે મિત્રો લાંબા ગાળાની જે સિક્યુરિટી છે એની ખરીદી કરવામાં આવશે. આરબીઆઈ વિલ પરચેઝ લોંગ ટર્મ ગવર્મેન્ટ સિક્યુરિટી. આરબીઆઈ પરચેઝ કરશે લોંગ ટર્મ ગવર્મેન્ટ સિક્યુરિટી, અને એટ અ ટાઈમ આરબીઆઈ જે છે ને મિત્રો એ ટૂંકા ગાળાની જે સિક્યુરિટી છે એનું વેચાણ કરશે. યસ મિત્રો, શું કરશે? શોર્ટ ટર્મ ગવર્મેન્ટ સિક્યુરિટી નું શું કરશે? વેચાણ કરે છે ને. આ જે પ્રોસેસ છે મિત્રો, એક જ સાથે આરબીઆઈ દ્વારા જ્યારે લોંગ ટર્મ, ખાસ યાદ રાખજો મિત્રો, લાંબા ગાળાની જે સરકારી જામીનગીરી છે, લાંબા ગાળાના બોન્ડ છે, એને જ્યારે માર્કેટમાંથી ખરીદવામાં આવે છે, અને ટૂંકા ગાળાની જે છે શોર્ટ ટર્મ સિક્યુરિટી જે છે એને શું કરવામાં આવે? સેલ આઉટ કરવામાં આવે. આ પ્રોસેસને મિત્રો કહેવામાં આવે છે ઓપરેશન ટ્વિસ્ટ.
શું કહેવામાં આવે છે? ઓપરેશન ટ્વિસ્ટ કહેવામાં આવે છે. ટ્વિસ્ટિંગ એટલે મિત્રો એક જામીનગીરી વેચશે અને એક જામીનગીરી ખરીદશે. 10,000 કરોડનું વેચશે અને 10,000 કરોડની ખરીદી કરશે, એટલે એને કહે છે ઓપરેશન ટ્વિસ્ટ. હવે સીધો પ્રશ્ન છે કે સાહેબ તો આમાં ફરક શું પડે? આમાં ફરક શું પડે? આરબીઆઈ દ્વારા લાંબા ગાળાની જામીનગીરી ખરીદી લીધી અને ટૂંકા ગાળાની વેચી દીધી, તો આમાં અર્થતંત્રમાં કઈ ફરક પડે? યસ મિત્રો, એટલે કહું છું કે અર્થતંત્રની અંદર ઘણો બધો ફરક પડે છે, એ જ આજે મારે તમને સમજાવું છે મિત્રો. અને કદાચ આજના સેશનની અંદર આ ટોપિક પૂરો થાય માંડ તો પણ આપણે ચિંતા નથી, બીજા ટોપિક માટે જરૂર તો બીજું સેશન કરી નાખીશ. પણ બહુ સરસ મજાનો મુદ્દો છે, આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ તો આપણે કીધું કે લોંગ ટર્મ ગવર્નમેન્ટ સિક્યુરિટીની પરચેસ કરશે અને શોર્ટ ટર્મને સેલ આઉટ કરશે, આનાથી ફાયદો શું થાય, અર્થતંત્રમાં શું ફાયદો થાય એની વાત કરું. પણ આ જે પ્રોસેસ છે ને મિત્રો, એ પ્રોસેસને એક બીજી વસ્તુ પણ આપ લોકોને કહી દઉં કે આ જે પ્રોસેસ છે એ પ્રોસેસને મિત્રો કહેવામાં આવે છે એક શબ્દ. આવો એક શબ્દ તમે સાંભળેલો છે ઓપરેશન ટ્વિસ્ટ જેવો મિત્રો, ઓપન માર્કેટ ઓપરેશન. આ શબ્દ લગભગ બધાએ સાંભળેલો હશે મિત્રો. ઓપન માર્કેટ ઓપરેશન શું છે મિત્રો? તો કે ઓપન માર્કેટ ઓપરેશન એટલે એક જ છે મિત્રો, કે આરબીઆઈ દ્વારા, કોના દ્વારા? આરબીઆઈ દ્વારા જ્યારે ગવર્નમેન્ટ સિક્યુરિટી જે હોય, સરકારી જામીનગીરી, એનું ખરીદ વેચાણ કરવામાં આવે. શું કરવામાં આવે? ખરીદ વેચાણ, યા તો ખરીદી કરે, પરચેસ કરશે, યા તો શું કરશે, સેલ આઉટ કરે છે. જ્યારે આરબીઆઈ દ્વારા ગવર્નમેન્ટ સિક્યુરિટીનું ખરીદ વેચાણ કરવામાં આવે ને મિત્રો, ત્યારે એને શું કહેવામાં આવે છે? ઓપન માર્કેટ ઓપરેશન. અને આ ઓપન માર્કેટ ઓપરેશન શું છે મિત્રો? આ બધા કન્સેપ્ટને સમજવા છે, એટલે સમજતા જજો હારવાર. ઓપન માર્કેટ ઓપરેશન શું છે મિત્રો? આપ બધા જાણો છો ભારત દેશની અંદર આપણે હમણાં થોડા સમય પહેલા વાત કરેલી હતી ફુગાવાનો દર, જેને સીપીઆઈ તરીકે આપણે ઓળખીએ છીએ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, જે 5.91% એટલે 6%ની અંદર આવી ગયો. અને આ યાદ રાખો, અને ખાસ યાદ રાખજો મિત્રો, દર 5 વર્ષે ભારત સરકાર, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આ ફુગાવોનું દર નક્કી કરવામાં આવે છે અને એના અનુસંધાને આરબીઆઈ દ્વારા મેન્ટેન થાય છે. યાદ રાખજો મિત્રો, દર 5 વર્ષે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા આ ફુગાવાનો જે દર છે એને નિર્ધારણ કરે છે, એને જો છે, અને પછી એના આધારે કોણ મેન્ટેન કરે છે? આરબીઆઈ મેન્ટેન કરવાના પ્રયત્ન કરે છે. આવતારીઓ, ભારત દેશની અંદર જો ફુગાવો હોય, જો ફુગાવો હોય મિત્રો, એક વસ્તુ તમને લોકોને કહું, ફુગાવો એટલે આપણે જેને ઇન્ફ્લેશન કહીએ છીએ અને મંદી જેવું છે એટલે આપણે એને ડિફ્લેશન કહીએ, બરાબર છે મિત્રો? હવે આ ઇન્ફ્લેશન અને ડિફ્લેશનના સમયગાળામાં શું કરે મિત્રો? ફુગાવો એટલે એક વસ્તુ ક્લિયર છે મિત્રો, કે લોકો પાસે પૈસા હશે. લોકો પાસે શું હોય? પૈસા. ફુગાવો કોને કહેવાય મિત્રો? કે આજે 5 રૂપિયાની માર્કર પેન હોય, 5ની માર્કર પેન છે એ માર્કેટમાં 10માં વેચે, 10 વાળી વસ તુ 20માં, 50માં, 100માં વેચે, અને છતાંય લોકો લેતા હોય. હવે છતાંય લોકો ક્યારે લે મિત્રો? 5 રૂપિયાની વસ્તુ તમને 40 રૂપિયામાં મળે છે તો એ તમે લેતા હોય એનો મિનિંગ શું થયો? તમારી પાસે પૈસા છે. તમારી પાસે પૈસા છે તો જ 5 વાળી વસ્તુ 40માં લેશો મિત્રો. એટલા માટે થઈ ફુગાવો એટલે શું છે મિત્રો? સાવ સિમ્પલ ભાષામાં કહું, ફુગાવો એટલે એક્સેસ ઓફ ધ મની છે. શું છે? એક્સેસ ઓફ ધ મની, નાણાના પુરવઠાનો વધારો છે. નાણાનો જે પુરવઠો છે ને, સપ્લાય જે છે મિત્રો, એ સપ્લાય ખૂબ જ વધારે છે. કરન્સીની સપ્લાય ખૂબ જ વધારે છે. માર્કેટમાં ચારે બાજુ પૈસા છે, બરોબર છે? અને મંદીની પરિસ્થિતિ એટલે શું છે મિત્રો? કે અહીંયા નાણાનો પુરવઠો છે ને મિત્રો, એ ઓછો છે. ઓછો છે અહીંયા નાણાનો પુરવઠો ઓછો છે. અને અહીંયા નાણાનો પુરવઠો કેવો છે મિત્રો? વધુ છે. સેમાં? ફુગાવામાં. હવે આ સંજોગોની અંદર મિત્રો સમજો, આરબીઆઈ શું કરે જ્યારે ફુગાવો હોય ને મિત્રો, સમજો ત્યારે આરબીઆઈ દ્વારા એક સ્ટેપ લેવામાં આવે છે મિત્રો. અને આ અર્થતંત્રનો એક સરસ મજાનો મુદ્દો છે મિત્રો. મોનેટરી પોલિસી છે ને મિત્રો, એ મોનેટરી પોલિસીમાં 2 પ્રકારના ટૂલ્સ આવે છે, આપ જાણતા હશો, ક્વોન્ટિટેટિવ ટૂલ્સ અને ક્વોલિટેટિવ ટૂલ્સ. એમાં ક્વોન્ટિટેટિવ ટૂલ્સ ની અંદર એક ટૂલ્સ છે ને મિત્રો, એ ટૂલ્સ આ ઓપન માર્કેટ ઓપરેશન છે. હા મિત્રો, સમય મળે તો આપણે ટૂલ્સની પણ ચર્ચા કરશું ક્યારેક. પણ ઓપન માર્કેટ ઓપરેશન
પણ એ મોનેટરી પોલિસીના ક્વોન્ટિટેટિવ ટૂલ્સનું એક ટૂલ્સ છે જેનો ઉપયોગ આરબીઆઈ સેના માટે કરે, ફુગાવો અને મંદી દૂર કરવા માટે કરે છે. આવતાર્યું અહીંયા ફુગાવો એટલે કીધું નાણાના પુરવઠાનો વધારો. લોકો પાસે પૈસા પુષ્કળ છે, આવા સંજોગોમાં ફુગાવો છે. હવે એને દૂર કરવો હોય ને તો અહીંયા ઓપન માર્કેટ ઓપરેશનમાં આરબીઆઈ શું કરે મિત્રો, જે ગવર્નમેન્ટ સિક્યુરિટી જે છે એ ગવર્નમેન્ટ સિક્યુરિટી નું વેચાણ કરશે, સેલ આઉટ કરશે. શું કરી દે? વેચાણ કરે. શું કામ મિત્રો? સરકાર પાસે, સોરી આરબીઆઈ પાસે જે ગવર્નમેન્ટ સિક્યુરિટી છે એ ગવર્નમેન્ટ સિક્યુરિટી લોકોને આપે અને બેંકોને આપે, જેથી કરીને લોકોના અને બેંકોના પૈસા માર્કેટમાંથી ઓછા થઈ જાય અને એ પૈસા સેમાં રોકાઈ જાય, ગવર્નમેન્ટ સિક્યુરિટીમાં રોકાઈ જશે. એટલે ના માર્કેટમાં છે ને મિત્રો, નાણાનો પુરવઠો જે વધારે હતો એ વધારાનો પુરવઠો છે એ ક્યાં વયો ગયો? ગવર્નમેન્ટ સિક્યુરિટીમાં રોકાઈ ગયા. અને નાણાનો પુરવઠો ઓછો થાય અને પુરવઠો ઓછો થાય તો ફુગાવો પણ શું થઈ જશે? ઓછો થઈ જશે. મિત્રો ખાસ યાદ રાખજો, આ ચાર્ટમાં લખવું હોય તો અહીંયા વેચાણ કરે છે શેનું? ગવર્નમેન્ટ સિક્યુરિટીનું. ગવર્નમેન્ટ સિક્યુરિટી વેચતા નાણાનો પુરવઠો ઓછો થાય અને પુરવઠો ઓછો થાય તો એના પરિણામે શું ઓછો થશે? ફુગાવો પણ ઓછો થઈ જશે. કારણ કે માર્કેટમાંથી પૈસો ગાયબ થઈ ગયો. મારી પાસે પૈસા હતા એટલે હું 5 રૂપિયા વાળી માર્કર 40 માં લેતો હતો મિત્રો, હવે મારી પાસે પૈસા નથી, મેં રોકી નાખ્યા. હવે પૈસા નથી તો 5 વાળી માર્કર હું 40 માં નહીં લઉં મિત્રો. અને એટલે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ફુગાવો શું થઈ જશે? ઓછો થઈ જશે. એન્ડ વાઇઝ વર્ઝા મિત્રો, જ્યારે મંદીની પરિસ્થિતિ હોય એ ડિફ્લેશનનો સમયગાળો છે ત્યારે માર્કેટમાં નાણા તો છે નહીં, પુરવઠો ઓછો છે, આવા સંજોગોની અંદર આરબીઆઈ દ્વારા શું કરવામાં આવશે? તો કે આરબીઆઈ દ્વારા, ખાસ યાદ રાખજો મિત્રો, આરબીઆઈ દ્વારા આવી જે આરબીઆઈ દ્વારા આ ગવર્નમેન્ટ સિક્યુરિટી છે એ ગવર્નમેન્ટ સિક્યુરિટીની ખરીદી કરવામાં આવશે. શું કરવામાં આવશે મિત્રો? ગવર્નમેન્ટ સિક્યુરિટીની ખરીદી કરવામાં આવશે. હવે ગવર્નમેન્ટ સિક્યુરિટી તમારી પાસે છે, તમારી પાસે પૈસા નથી, પણ તમારી પાસે બેંકો પાસે શું પડ્યું છે? ગવર્નમેન્ટ સિક્યુરિટી પડી છે. આરબીઆઈ એને ખરીદી લેશે અને તમે વેચશો. તમે સિક્યુરિટી આરબીઆઈ ને આપી દો તો તમારી પાસે કેસ આવશે મિત્રો. અને કેસ આવવાને પરિણામે જે મંદી છે ને મિત્રો, એ મંદી ડિફ્લેશન શું થઈ જશે? ઓછું થઈ જશે. માર્કેટમાં પૈસા આવશે, માર્કેટમાં પૈસા આવશે. કારણ કે તમારી ગવર્નમેન્ટ સિક્યુરિટી આરબીઆઈ લઈ લીધી છે, બેંકોની ગવર્નમેન્ટ સિક્યુરિટી આરબીઆઈ પરચેસ કરી લીધી, અને જેથી કરીને શું થશે મિત્રો, કે બેંકો પાસે અને તમારી પાસે પૈસા આવશે. આ જે પ્રોસેસ છે ને મિત્રો, એ ઓપન માર્કેટ ઓપરેશન છે. શું કહે છે ને? ઓપન માર્કેટ ઓપરેશન સેના માટે કરવામાં આવે મિત્રો? દેશની અંદર ફુગાવો અને મંદી દૂર કરવા માટે. વન્સ અગેઈન, એક જ સેન્ટેન્સમાં તમને કહું, યાદ રાખી લેજો મિત્રો, કે ફુગાવો હોય તો ઓપન માર્કેટ ઓપરેશનમાં ગવર્નમેન્ટ સિક્યુરિટીનું વેચાણ કરવામાં આવે અને મંદીમાં ગવર્નમેન્ટ સિક્યુરિટી આરબીઆઈ દ્વારા ખરીદી કરવામાં આવે. આ પ્રોસેસ છે ને મિત્રો, એ પ્રોસેસ ઓપન માર્કેટ ઓપરેશન છે. હવે ઓપન માર્કેટ ઓપરેશન અને ઓપરેશન ટ્વિસ્ટ એ બંને અલગ ક્યાં છે મિત્રો? ખાસ સમજો, ગોટે ન ચડતા. ઓપન માર્કેટ ઓપરેશનમાં આરબીઆઈ દ્વારા કાં તો ખરીદી કરવામાં આવે ને કાં તો વેચવામાં આવે, યા ખરીદી કરે અને યા વેચે છે. અહીંયા ઓપન માર્કેટ ઓપરેશનનો એક નવો જ પ્રયોગ કરવામાં આવે. ઓપરેશન ટ્વિસ્ટમાં શું પ્રયોગ થાય? કે જામીનગીરીની ખરીદી પણ થાય અને જોડે જોડે શું થાય? વેચાણ પણ થાય. ખરીદી પણ થાય અને સાથે શું થાય? વેચાણ પણ થાય. એટલા માટે મિત્રો એને ટ્વિસ્ટિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટ્વિસ્ટિંગ કહેવામાં આવે છે. અને મિત્રો સર્વ સામાન્ય નિયમ છે કે જ્યારે લાંબા ગાળાની સિક્યુરિટી, મિત્રો આ સમજ લખાઈ ગયો હશે તો હું ઇરેઝ કરી નાખું છું, લાંબા ગાળાની ખરીદી કરે છે અને ટૂંકા ગાળાની સિક્યુરિટીનું શું કરે છે? વેચાણ કરે. મિત્રો આરબીઆઈ દ્વારા લોંગ ટર્મ સિક્યુરિટીની ખરીદી કરવામાં આવે તો બટ ઓબ્વિયસ છે કે લોંગ ટર્મ સિક્યુરિટી ખરીદી કરવામાં આવે એટલે લાંબા ગાળાની સિક્યુરિટી જે છે, લોંગ ટર્મ સિક્યુરિટી જે એ સિક્યુરિટીની માંગમાં શું થશે? વધારો થશે મિત્રો. અને ડિમાન્ડ સપ્લાય નો રૂલ્સ લાગુ કરો તો જેની માંગ વધે ને મિત્રો, તો આવી સિક્યુરિટી છે એની કિંમત પણ શું થાય?
વધવાની છે મિત્રો, માંગ વધે એટલે આવી સિક્યોરિટીની કિંમત વધે, ભાવ વધે. પણ આ સિક્યોરિટીની કિંમત વધે અને ભાવ વધે એટલે એનું જે યીલ્ડ છે ને મિત્રો, આ યીલ્ડ ખાસ યાદ રાખજો, યીલ્ડમાં ઘટાડો થશે. યસ મિત્રો, મારે આજે જે મુદ્દો તમને સમજાવવો છે ને મિત્રો, એ ઓપરેશન ટ્વિસ્ટ કરતા પણ વધારે મહત્વનો છે. ઓપરેશન ટ્વિસ્ટ તો ઠીક છે, શું કરવામાં આવે છે તો કે લાંબા ગાળાની સિક્યુરિટી ખરીદે ને ટૂંકા ગાળાની વેચે, પણ એનાથી થાય શું? ઓપરેશન ટ્વિસ્ટ થી થાય શું મિત્રો? એ કન્સેપ્ટ ને સમજવો છે કે ઓપરેશન ટ્વિસ્ટ થી શું થાય, નહીં તો શું થશે મિત્રો? ઓપરેશન ટ્વિસ્ટ થી થાય શું કે આ લાંબા ગાળાની જે સિક્યુરિટી છે એની માંગ વધે, કિંમત વધે, યીલ્ડ ઘટે. સેવી કે આનો સમજાણો, એની યીલ્ડ વળતર કેમ ઘટે એ જ સમજાવું છું મિત્રો. કે લાંબા ગાળાની સિક્યુરિટીની માંગ વધે તો વળતર કેમ ઘટે, એના માટે હું તમને લઈ જાઉં છું મિત્રો અહીંયા બોન્ડ બાજુ. ખાસ યાદ રાખજો મિત્રો, બે પ્રકારના બોન્ડ છે, બધા જાણો છો. અને બોન્ડ એટલે એક પ્રકારની બોરોઈંગ કેપિટલ છે, સરકાર પ્રાઇવેટ કંપની બહાર પાડે, સરકાર બહાર પાડે છે. હવે બોન્ડની અંદર છે ને મિત્રો બે પ્રકાર છે, બે પ્રકાર એટલે એક તો છે ને મિત્રો એક કોર્પોરેટ બોન્ડ આવે છે. કેવા બોન્ડ આવે છે? કોર્પોરેટ બોન્ડ છે. અને બીજા જે છે ને મિત્રો એ ગવર્નમેન્ટના બોન્ડ છે. કોના બોન્ડ છે? ગવર્નમેન્ટ, જે સરકાર બહાર પાડે, પ્રાઇવેટ કંપની બહાર પાડે એ કોર્પોરેટ બોન્ડ છે, અને સરકાર બહાર પાડે એ ગવર્નમેન્ટ બોન્ડ છે. બોન્ડ એટલે મિત્રો શેર જેવી જ એક સિક્યુરિટી છે, પણ શેર કેપિટલ છે ને મિત્રો એ ઓનર્સ ઇક્વિટી છે. એ શું છે? ઓનર્સ ઇક્વિટી, માલિકીની મૂડી છે, જેના રૂપિયા ક્યારે પરત થાય નહીં, સિવાય કે કંપનીના ઉઠામણા થાય. પણ ડિબેન્ચર છે ને મિત્રો, ડિબેન્ચર કે બોન્ડ એ નિશ્ચિત સમયના હોય, જ્યારે બહાર પડે ને ત્યારે જ ફિક્સ હોય કે 10 વર્ષ પછી પૈસા પરત, અને 10 વર્ષ સુધી ફિક્સ તમને વ્યાજ પણ મળે. હા, શેરમાં કઈ ન હોય મિત્રો, શેરમાં ન ફિક્સિત નિશ્ચિત વ્યાજ હોય કે ન પૈસા પરત મળે, પણ આમાં તો પરત મળે. અને એટલા માટે મિત્રો લોકો જે સલામત રોકાણકારો છે, જે સલામત રોકાણકાર હોય ને એ લોકો શેરમાં રિસ્ક વધારે છે. રિસ્ક ન લેવું હોય એ લોકો પૈસા શેમાં રોકે? બોન્ડમાં રૂપિયા રોકે છે. તો આ બે પ્રકારના બોન્ડ છે, કોર્પોરેટ બોન્ડ અને ગવર્નમેન્ટ બોન્ડ. મોટા ભાગે એવું જોવા મળે છે મિત્રો કે કોર્પોરેટ બોન્ડ હોય છે ને એની અંદર રિટર્ન વધારે હોય. એક વસ્તુ જોવા મળે છે, એનું રિટર્ન વધારે હોય અને રિસ્ક પણ વધારે હશે. આ બંને રિસ્ક અને રિટર્ન બંને કેવા હોય? હાઈ હશે. શું કામ? આ કે કોર્પોરેટ કંપનીઓ છે એના ઉઠાવણા થાય તો કઈ ભેગું ન થાય અને આપણા હાથમાં કઈ આવે નહીં, પણ ગવર્નમેન્ટ છે ને મિત્રો એ ગવર્નમેન્ટની અંદર મિત્રો એક તો રિટર્ન ઓછું હોય, પ્રમાણમાં ઓછું હોય, પણ રિસ્ક એ ઓછું હોય. કારણ કે સરકારે જે બોન્ડ બહાર પાડ્યા એ મિત્રો સરકાર બદલે તો એ દેશે તો તમને પૈસા દેવા જ પડે. આમાં સરકાર આરે લેવા દેવા નથી, એ બીજેપીની ગવર્મેન્ટ આવે, કોંગ્રેસ ગવર્મેન્ટ આવે, એને કાંઈ લેવા દેવા નથી. બોન્ડના પૈસા તો તમને પાછા આપવા પડે, એટલે આમાં રિસ્ક ઓછું છે અને વ્યાજ દર પણ ઓછો છે. મારે તમને સમજાવું છે મિત્રો, આ યીલ્ડ ઘટે મેં શબ્દ લખ્યો, કે કઈ રીતે બોન્ડની કિંમત વધે તો એનું યીલ્ડ વળતર કઈ રીતે ઘટે છે એના મુદ્દા ઉપર તમને લઈ જાઉં છું. આટલું ક્લિયર બધાના મગજ મિત્રો? કોર્પોરેટ બોન્ડ અને ગવર્નમેન્ટ બોન્ડ છે, ઓકે. હવે મારે વાત કરવી છે આ ગવર્નમેન્ટ બોન્ડ. ગવર્નમેન્ટ બોન્ડ જે છે એમાં થશે શું? માની લ્યો કે ગવર્નમેન્ટે કોઈ એક બોન્ડ બહાર પાડ્યો અને એ બોન્ડની જે પ્રાઇસ છે ને મિત્રો એ 100 રૂપિયા પ્રાઇસ છે. સમજો, 100 રૂપિયા નો એક બોન્ડ છે અને ગવર્નમેન્ટે તમને એશ્યોરન્સ આપ્યું કે ગવર્નમેન્ટ તમને દર વર્ષે એન્યુઅલી એટ ધ રેટ ઓફ 10% એ તમને ઇન્ટરેસ્ટ આપશે. શું આપશે? વ્યાજ આપશે. અને 10 વર્ષ પછી આ બોન્ડના રૂપિયા પરત આપશે. ઠીક છે મિત્રો, 100 રૂપિયાનો બોન્ડ તમે લીધો, 10 વર્ષનો બોન્ડ છે, દર વર્ષે સરકાર તમને કેટલા રૂપિયા વળતર આપશે? 10% વળતર આપશે. માની લ્યો કે તમારી પાસે આ વર્ષે બોન્ડ હતો, તો 100 રૂપિયાનો બોન્ડ એના 10% એટલે તમને રૂપિયા કેટલા મળે મિત્રો? 10 રૂપિયા. બીજા વર્ષે તમારી પાસે બોન્ડ હોય તો તમને બીજા 10-10 રૂપિયા મળવાના છે. હવે સમજો મિત્રો, હવે મારે જે કેવું છે ને કે અહીંયા કરવામાં શું આવે છે, લાંબા ગાળાની સિક્યુરિટી જે છે એ ખરીદી કરશે. કોણ? આરબીઆઈ ખરીદી કરે. હવે આરબીઆઈ દ્વારા ખરીદી કરવામાં આવી એટલે એની કિંમત વધશે. લાંબા ગાળાની સિક્યુરિટીની કિંમત વધી જાય મિત્રો. તમે જે 2 વર્ષ પહેલા બોન્ડ લીધો તો કેટલામાં?
સો રૂપિયામાં હવે આજની તારીખે આ બોન્ડ છે ને મિત્રો, એ બોન્ડની માર્કેટ કિંમત છે, આ બોન્ડની માર્કેટ પ્રાઇસ જે છે ને એ વધીને થઈ ગઈ 120 રૂપિયા. સમજો મિત્રો, તમારી પાસે જે 100 રૂપિયાનો બોન્ડ હતો એની માર્કેટ પ્રાઇસ કિંમત વધે છે, માંગ વધે એટલે કિંમત વધશે, કિંમત વધીને થઈ ગઈ 120 રૂપિયા. માની લ્યો કે તમારી પાસે બોન્ડ હતો 100 રૂપિયાનો બોન્ડ, પેલા વર્ષે તમને કેટલા રૂપિયા વળતર મળ્યું? 10 રૂપિયા, બરોબર છે મિત્રો. બીજા વર્ષે પણ કેટલું મળ્યું? 10 રૂપિયા. માની લ્યો આ ત્રીજું વર્ષ છે અને ત્રીજા વર્ષે તમને એમ થયું તમારે બોન્ડ વેચી નાખવો છે. સમજો, તમે બોન્ડ વેચી નાખો, શું કામ? ભાવ જાજો મળતો હતો ને, તમે 120 રૂપિયામાં બોન્ડ મને વેચો. હવે મેં આ બોન્ડ કેટલામાં લીધો મિત્રો? 120 રૂપિયામાં લીધેલો છે. પરંતુ મને આરબીઆઈ નો જે બોન્ડ છે ને એના ઉપર વ્યાજ મને કેટલા રૂપિયા મળશે? 10% નહીં મળે, 10% પાકા, પણ કોના? 100 રૂપિયાની ફેસ વેલ્યુ ના 10% હતા, માર્કેટ વેલ્યુ ના ના મળે મિત્રો. માર્કેટ વેલ્યુ મેં 120 માં લીધો અને તોય મને વ્યાજ તો દર વર્ષે તમને મળતું હતું 10 રૂપિયા, એટલું જ મને મળે. તમને 100 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં વ્યાજ મળતું હતું 10 રૂપિયા. તમને 100 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં વ્યાજ મળતું હતું 10 રૂપિયા અને મને 120ના ઇન્વેસ્ટમેન્ટમાં મળે છે 10 રૂપિયા, એનું અર્થઘટન શું થયું મિત્રો? 12 8 96 લગભગ 8.5% જેટલું જ વ્યાજ થયું. મારે 120 રૂપિયા ઉપર ગણું તો 120 રૂપિયાના 10% તો 120 રૂપિયા છે, આના 10% તો મિત્રો 12 રૂપિયા હે. પણ મને 12 રૂપિયા વળતર નહીં આપે, સરકાર તો મને કેટલું આપશે? તમને આપતું તેટલું 10 રૂપિયા. મેં ભાવ વધારે આપ્યો તો મારું વળતર શું થઈ જાય? ઘટી જશે મિત્રો. આ જે કન્સેપ્ટ છે ને ઈ અગત્યનો છે. ઓપરેશન ટ્વિસ્ટ કરવા પાછળનો હેતુ શું છે સરકારનો? કે આરબીઆઈ દ્વારા આવી લાંબા ગાળાની જામીનગીરી ખરીદી કરવામાં આવશે. આ ખરીદી થશે એટલે ગવર્નમેન્ટ સિક્યુરિટીની ડિમાન્ડ વધે, ડિમાન્ડ વધે એટલે એનો ભાવ વધે, ભાવ વધે એટલે એનું યીલ્ડ શું થાય? ઘટે છે મિત્રો. જેમ ભાવ વધારે આપું એમ યીલ્ડ ઘટે છે અને યીલ્ડ ઘટવાને પરિણામે મિત્રો લાંબા ગાળે જે વ્યાજના દર છે ને મિત્રો, લાંબા ગાળાના આ વ્યાજના દર ઘટશે. શું ઘટશે મિત્રો? વ્યાજના દર પણ ઘટવાના છે. એટલા માટે આરબીઆઈ દ્વારા શું કરવામાં આવે છે? ઓપરેશન ટ્વિસ્ટ. અપેક્ષા રાખું છું મિત્રો કે એકદમ સરળ ભાષામાં આ મારા શબ્દોમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. વન્સ અગેન એક વખત, ભલે સમય વધારે છે મિત્રો, પણ કન્સેપ્ટ તમારા મગજમાં A to Z ક્લિયર હોવો જોઈએ. પેલી વસ્તુ, વન્સ અગેન 2 મિનિટમાં તમને રિવાઇઝ કરાવી દઉં, યાદ કરાવી દઉં વળી પાછું. ઓપરેશન ટ્વિસ્ટ એટલે શું? આરબીઆઈ દ્વારા લાંબા ગાળાની લોંગ ટર્મ ગવર્નમેન્ટ સિક્યુરિટી પરચેઝ કરવામાં આવે અને શોર્ટ ટર્મ એટલે ટ્રેઝરી બિલ્સ આપણે વાત કરીએ, એ શોર્ટ ટર્મની શું કરવામાં આવે? સેલ આઉટ કરવામાં આવે. આ પ્રોસેસને કહેવામાં આવે છે ઓપરેશન ટ્વિસ્ટ. આટલું મગજમાં ક્લિયર? આજે સવારે 10 થી 11 ની વચ્ચે આરબીઆઈ દ્વારા, આરબીઆઈ નું જે પ્લેટફોર્મ છે જેને કહેવામાં આવે છે ઈ કુબેર, શું કહેવામાં આવે મિત્રો? એનું નામ છે ઈ કુબેર. આ ઈ કુબેર પ્લેટફોર્મમાં અરજી મંગાવવામાં આવશે અને એમાં આરબીઆઈ લાંબા ગાળાની સિક્યુરિટી ખરીદી કરશે અને શોર્ટ ટર્મની સેલ આઉટ કરશે. આ પ્રોસેસ એટલે ઓપરેશન ટ્વિસ્ટ છે. આ ઓપરેશન ટ્વિસ્ટ આવ્યું ક્યાંથી? યુએસ ફેડરલ રિઝર્વ ની અંદર થી. 1961 ની અંદર જોન કેનેડીએ કન્સેપ્ટ આપ્યો હતો ટ્વિસ્ટિંગ કરો, અદલા બદલી, ફેરબદલ કરી આપણે દેશી ભાષાની. જે આનો ફાયદો શું? ટ્વિસ્ટિંગ કરવાથી મિત્રો થશે શું? કે લાંબા ગાળાની સિક્યુરિટી છે એની માંગ વધે, માંગ વધે ડિમાન્ડ વધે તો એની પ્રાઇસ વધે, અને પ્રાઇસ વધે તો એની યીલ્ડમાં શું થાય? ઘટાડો થાય. એ મેં અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો કે તમારી પાસે બોન્ડ હોય 10%, તો અત્યારે તો તમે 100 રૂપિયામાં લીધા હતા, તમને 100 રૂપિયાના 10% લેખે 10 10 રૂપિયા મળતા હતા. પણ જયારે હું તમારી પાસેથી આમાં ખરીદી લઈશ, આમાં ભાવ વધશે મિત્રો, કિંમત વધી, તમારો 100 રૂપિયાનો બોન્ડ માર્કેટમાં 120માં વેચાય છે, તમે વેચી નાખો, મેં લીધો તો મને તો વળતર 10 રૂપિયા જ મળવાના છે.
10% મૂળ કિંમતના વ્યાજ હોય 120 ના હોય. હવે તમે 100 રૂપિયા રોક્યા હતા અને તમને 10 મળતા હતા, મેં 120 રોક્યા અને મને કેટલા મળ્યા 10, એટલે મારું વળતર શું થઈ ગયું મિત્રો, ઘટી ગયું. આ મુદ્દો અગત્યનો છે. એન્ડ વાઇઝે વર્જા મિત્રો, એક વસ્તુ મેં ઘણી વખત આ મુદ્દો છે એટલા માટે સમજાવ્યો કે 2-3 દિવસ પહેલા પણ ઘણા ખરા વિદ્યાર્થીના વચ્ચે પણ મેસેજ હતા, સર કેમ યુબો ગૂગલ ની અંદર એક મને ચેકઆઉટ કરી નાખો તો આપણે વિડીયો ફરી પાછો બનાવવો ન પડે. એક વખત હું જોઈ લઉં છું મિત્રો કેમેરાની પાછળ જઈને, કોમેન્ટ બોક્સ ની અંદર મને બતાવી દો લખીને વિડીયો ચાલુ છે કે બંધ છે. મિત્રો ખાલી કોમેન્ટમાં આટલું એક કરો, વધારે પડતું ક્યારેય કોમેન્ટ કરવાનું નથી કેતો, પણ આજે આ પ્રોબ્લેમ છે એટલે કોમેન્ટ બોક્સ ની અંદર લખી લો જોઈ વિડીયો ચાલુ છે કે બંધ છે, મને જરા કહો જો, હું જોઈ લઉં છું મિત્રો. યસ મિત્રો, થેન્ક યુ ગૌરાંગ, આરતી જોશી, ગૌરાંગ ડોડિયા, યસ ઓકે, થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. વિડીયો ચાલુ છે, વિડીયો ઓન છે, આવો આપ લોકોનો મત આપે છે રિપ્લાય, તો આપણે આને કેરી ઓન કરીએ છીએ મિત્રો. ઓકે, જ્યાંથી અધૂરું હતું આઈ થિંક, આવો એક પોસ્ટર છે મિત્રો, આવો એક ફોટો ગૂગલ ની અંદર થી છોકરાએ મને સેન્ડ કરેલો હતો, સર કે એમાં આવો ફોટો છે, બોન્ડ ની પ્રાઇસ અપ જાય તો યીલ્ડ ઘટે અને બોન્ડ ની પ્રાઇસ ડાઉન જાય તો યીલ્ડ વધે છે. આને સમજાવો મિત્રો, આ છે ને એ ઓપરેશન ટ્વિસ્ટ નો ફોટો છે, એ ગૂગલ માંથી ફોટો મળે મિત્રો, પણ આને સમજવા માટે આ વાંચી તો લ્યો મિત્રો, વાંચી શકાય પણ આને સમજવા માટે છે મિત્રો કન્સેપ્ટ ની જરૂર પડે, અને એટલે તો આપણે કરંટ અફેર્સ ની અંદર વાતો શેની કરીએ છે, કન્સેપ્ટ ની, સમજાય છે મિત્રો. તો આજે જે આપણે વાત કરી એ આ કન્સેપ્ટ હતો મિત્રો, કે ઓપરેશન ટ્વિસ્ટ શા માટે કરવામાં આવશે, ઓપરેશન ટ્વિસ્ટ નો ફાયદો શું થશે, આ બધા મુદ્દાઓ જે છે એને આપ લોકો અગત્યના મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખજો. અને કદાચ કોઈને એવું લાગે કે આ મુદ્દાની અંદર કઈ ડાઉટ છે, તો મિત્રો વન્સ અગેન મેં 2 વખત વારાફરતી રિવાઇઝ કરવાનો પ્રયત્ન તો કરેલો છે, હજુ પણ આપ લોકોને એવું લાગતું હોય કે સાહેબ આ મુદ્દાને વળી પાછો સમજવો છે, તો વળી પાછો વિડીયો બીજી વખત જોઈ લેજો. અને ખાસ કરીને મિત્રો આવો સરસ મજાનો વિડીયો હોય તો આપના મિત્ર સર્કલને શેર કરવાનું ભૂલતા નહીં. યસ મિત્રો, લાઈક કોમેન્ટ્સ કરો એ પછીનો પ્રશ્ન છે, પણ આપના મિત્રોને શેર કરજો, કારણ કે મિત્રો વાંચે છે એ નેશનલ લેવલના કોઈ પણ મેગેઝિનમાંથી વાંચશે, પણ એમાં વાંચશે ને મિત્રો એ ખાલી આટલું જ વાંચે છે, એને પાછળનો કન્સેપ્ટ ખબર જ નથી હોતી કે ખરેખર આ યીલ્ડ છે શું, યીલ્ડ ઘટે છે યીલ્ડ વધે છે એ નથી ખબર હતી, એને સમજાવવાનો એક નાનકડો એવો પ્રયાસ અહીંયા કરવામાં આવેલો છે. તો અપેક્ષા રાખું છું કે આ પ્રયાસ આપ લોકોને ગમ્યો હશે અને આપ લોકો આની અંદરથી બધી સમજૂતી મિત્રો મેળવી લીધેલી હશે. આટલી વસ્તુઓ સાથે મિત્રો એક 2 બાબતો તમારું ધ્યાન દોરતા ગયો મિત્રો, કે ખાસ કરીને એક આ વસ્તુ છે, રિસન્ટલી આપણે વાત કરેલી હતી મિત્રો છેલ્લા લેક્ચરની અંદર આગળ ઉપર ક્યાંક, કે આરબીઆઈ દ્વારા જે 1,00,000 કરોડ નું નવું પેકેજ આવ્યું. યસ મિત્રો, લોકડાઉન 2.0 માં આરબીઆઈ 1,00,000 કરોડ નું પેકેજ, યાદ કરો મેં વાત કરેલી હતી, અને એની અંદર કઈક 50,000 કરોડ છે, એ 50,000 કરોડ માંથી મિત્રો 25,000 કરોડ, 15,000 કરોડ અને 10,000 કરોડ આ આપણે વાત કરેલી હતી કોના માટે, નાબાર્ડ દ્વારા, સીડીબી દ્વારા અને નેશનલ હાઉસિંગ બેંક એને આપેલા હતા મિત્રો 50,000 કરોડ. અને બીજા 50,000 કરોડ છે ને મિત્રો એ LTRO માટે હતા, LTRO 2.0. યસ મિત્રો, લોંગ ટર્મ રેપો ઓપરેશન માટે હતા, લોંગ ટર્મ રેપો ઓપરેશન ની ચર્ચા થઈ ગઈ છે મિત્રો. રેપો રેટ અત્યારે વર્તમાનમાં 4.4% છે, એ ટૂંકા ગાળા માટે. કોઈ પણ કોમર્શિયલ બેંક આરબીઆઈ પાસેથી શોર્ટ ટર્મ માટે લોન લે ને તો આ રેટ હોય, લોંગ ટર્મ માટે રેટ વધુ હોય, જે 0.25% વધારે છે, પણ માર્કેટમાં પૈસા નથી એટલે આરબીઆઈ એ કીધેલું હતું કે તમે લાંબા ગાળા માટે લઈ જાઓ ને 3
વર્ષ માટે, તો પણ તમને રેપો રેટે ઓછા વ્યાજના દરે અમે આપશું. આવી કોમર્શિયલ બેંકોને ઓફર કરેલી હતી મિત્રો 23 એપ્રિલે, લાસ્ટ વીક ની અંદર મિત્રો, 23/4 ના રોજ આરબીઆઈએ લોંગ ટર્મ રેપો ઓપરેશન દ્વારા 25,000 કરોડ ની બીડ મગાવી હતી કે જેને જોતા હોઈને એ લોકો એપ્લિકેશન કરશે. મિત્રો કમનસીબી છે ભારતનું અર્થતંત્ર ક્યાં છે તમે જો, બેંકોએ પૈસા લેવામાં ઇન્ટરેસ્ટ ન દાખવ્યો એ કે તમે 4.4% આપો તો અમારે જોતા જ નથી. બેંકોને પૈસા નથી જોતા મિત્રો, શું કામ? કારણ કે બેંકો પાસેથી કોઈ લેવા નથી જતું, આ રિસેશન જેવું છે એટલે. અને આ બીડ 25,000 કરોડ ની સામે મિત્રો, જૂનામાં એવું હતું કે 25,000 કરોડ ની સામે 1-1.5 લાખ કરોડ ની એપ્લિકેશન આવતી હતી. આ વખતે મિત્રો એની સામે માત્ર 12,850 કરોડ ની એપ્લિકેશન આવી. એટલે કે કોમર્શિયલ બેંકો છે ને, એને એવું ચોખ્ખું કીધું કે તમે ઓછા વ્યાજે આપો ને તો અમારે પૈસા જોતા નથી. હવે તમે વિચાર કરો મિત્રો કે માર્કેટની સિચ્યુએશન શું છે. સિચ્યુએશન એ પછીનો પ્રશ્ન છે મિત્રો, આપણા માટે તો આટલું યાદ રાખવાનું છે કે 23 એપ્રિલ ના રોજ લોંગ ટર્મ રેપો ઓપરેશન 2.0 જે લોન્ચ કરેલો હતો આરબીઆઈ, એની અંદર મિત્રો શું કરવામાં આવ્યું, તો કે આ લોંગ ટર્મ રેપો ઓપરેશનમાં 25,000 ની સામે બીડ કેટલી મેળવી, 12,850 ની. તો મિત્રો આજના દિવસે આઈ થિંક સમય થઈ ગયો છે, વચ્ચે ડિસ્ટર્બન્સના પરિણામે થોડી ઘણું આપ લોકોને ક્ષતિ થઈ હશે, તો એના માટે એક ક્ષમા માંગુ છું મિત્રો. પરંતુ આજના સેશનને અહીંયા સુધી રાખીએ. ઘણા ખરા મુદ્દા છે, પણ મિત્રો અગત્યના મુદ્દાને વ્યવસ્થિત ડેપ્થમાં સમજીએ તો વધારે મજા આવે, તો નવા મુદ્દાને આપણે અલગ સમયે સમજવાનો પ્રયત્ન કરશું. અહીંયા સુધી રાખીએ મિત્રો, સ્ટે ટ્યુન, ઘરે રહેજો, સલામત રહો, સુરક્ષિત રહો અને સમયનો સદુપયોગ કરો. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ મિત્રો. આપ લોકોનો આભાર. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ.